દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરી રહેલા કુસ્તીબાજોના સપોર્ટમાં સર્વ ખાપ મહાપંચાયત યોજાઈ, જેમાં 23 મેના રોજ ઇન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ યોજવાની અને 28 મેએ નવા સંસદ ભવનમાં મહિલા પંચાયત યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હરિયાણામાં રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ દિલ્હીમાં હડતાળ પર બેઠેલા કુસ્તીબાજોના પક્ષમાં સર્વખાપ મહાપંચાયત યોજાઈ. રોહતકના મહામ ચોવીસીના ઐતિહાસિક મંચ પર આયોજિત આ મહાપંચાયતમાં હરિયાણા અને યુપી ઉપરાંત અન્ય રાજ્યોના ખાપ પ્રતિનિધિઓ પણ પહોંચ્યા હતા. ખેડૂત નેતા રાકેશ ટિકેત ઉપરાંત ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ પણ મહાપંચાયતમાં ભાગ લીધો હતો. આ મહાપંચાયત 5 કલાક સુધી ચાલી, જેમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે કુસ્તીબાજોના સમર્થનમાં 23 મેના રોજ દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે, જેમાં દેશભરમાંથી લોકો સામેલ થશે. 28 મેના રોજ નવા સંસદ ભવનમાં ખાપ મહિલા પંચાયત યોજાશે, જેમાં દેશભરમાંથી મહિલા ઉપરાંત ખાપ અને ખેડૂત નેતાઓ પણ પહોંચશે. આ મહિલા મહાપંચાયત કુસ્તીબાજો સાથે મળીને નિર્ણય લેવાશે, જેનો તમામ ખાપ દ્વારા સ્વીકાર કરવામાં આવશે અને નિર્ણયના 5 કલાકમાં તમામ ખાપના મોટા ભાગના લોકો દિલ્હી પહોંચી જશે. ઓર નાર્કો ટેસ્ટ મે જો ભી રિપોર્ટ આયેગી ઉસકો સારા દેશ માને ઓર ઉસકો તુરંત ગિરફ્તાર કર લેગા. તીસરી બાત, અગર વો ન્યુ કહેતા લડકિયા કરો, મારી લડકી ભી ત્યારે નાર્કો ટેસ્ટ કરી. 23 તારીખ કો જો પ્લેયરો ને કેન્ડલ માર્ચ કે લિયે આહવાન કિયા હૈ, ઉસ કેન્ડલ માર્ચ મે ભી સારે દેશ કી મહિલાએં જવાન ઇન્ડિયા ગેટ પર જાયેંગી. સર્વખાપ મહાપંચાયતમાં WFIના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણસિંહનો નાર્કો ટેસ્ટ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી, જેથી લોકોની મૂંઝવણ દૂર થઈ શકે અને તેમની ધરપકડ થઈ શકે. યહી તો કહા કે જો વહાં ફેસલા લે સકે હો સકે કે દેશ હિત મેં ના હો. હા તો ઠીક લિયા, યે કોઈ કેડા ફેસલા લે લગતે હૈ, તો ઉનકો લગતા હૈ બચ્ચો કો કે જ્યાદા કેડા ફેસલા લે સકતે થે, તો યે લિયા ફેસલા. યે આંદોલન લંબા ચલેગા, જૈસે કિસાન આંદોલન ચલા હૈ इसी तरह से ये आंदोलन भी लंबा चलेगा. हाँ, रैली करना करनी चाहिए भाई सबको, रैली. देश तो आजाद है, इसमें क्या ये क्या पाकिस्तान है के रैली यहाँ कोई कर नहीं सकता, वो भी करो. ખાપ પંચાયતોએ 7 મેના રોજ જંતર મંતર ખાતે બેઠક કર્યા બાદ કેન્દ્ર સરકારને બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે 20 મે સુધીનો સમય આપ્યો હતો. આ સમય પૂરો થવા છતાં કેન્દ્ર સરકાર કે દિલ્હી પોલીસે બ્રિજભૂષણ પર કોઈ કાર્યવાહી કરી નથી, જે પછી રોહતકમાં મહામ ચોવીસી ચબુતરામાં સર્વખાપ મહાપંચાયત બોલાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV.